નમસ્કાર, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. શું તમે ઈ શ્રમ કાર્ડ અંગે જાણો છો? શું તમે હજુ સુધી ઈ શ્રમ કાર્ડ નો લાભ નથી લીધો? જો તમે નથી લીધો તો આજે જ લઈ લો, કારણ કે સરકાર આ યોજના દ્વારા અનેક લોકોને ઘણી મદદ કરી રહી છે. ખબર મુજબ 29 કરોડ લોકોએ બનાવડાવ્યું આ કાર્ડ અને મળે છે 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો, તેવું જાણવા મળી રહ્યું છે. શું છે પ્રોસેસ? શું છે આ ઈ શ્રમ કાર્ડ જેની મદદથી બેરોજગાર લોકોનું ભાગ્ય બદલાય છે? તો શ્રમ કાર્ડ બનાવવાના ઘણા ફાયદા છે. તેમાં વીમા લાભ તો મળે જ છે, સાથે જ ઘણી સરકારી યોજનાનો ફાયદો પણ કાર્ડ હોલ્ડર ઉઠાવી શકે છે. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ 2020માં ઈ શ્રમ યોજના શરૂ કરી હતી. આ યોજનાને ખૂબ રિસ્પોન્સ મળે છે અને અત્યાર સુધી 29 કરોડ 41 લાખ 32 હજાર 933 ઈ શ્રમ કાર્ડ બની ચૂક્યા છે. જે વ્યક્તિની પાસે ઈ શ્રમ કાર્ડ હોય છે તેને આર્થિક મદદની સાથે 2.25 લાખ રૂપિયાના દુર્ઘટના વીમાનો લાભ પણ સરકાર આપે છે. કોણ બનાવી શકે છે આ ઈ શ્રમ કાર્ડ? તો ઈ શ્રમ કાર્ડ ધારકોને પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, સ્વરોજગાર કરવા માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય સામાજિક સહાયતા યોજના, આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અને પ્રધાનમંત્રી રોજગાર સૃજન યોજનાનો લાભ પણ મળે છે. કોણ બનાવી શકે છે આ ઈ શ્રમ કાર્ડ તે અંગે વાત કરીએ તો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર કોઈ પણ ભારતીય નાગરિક જેમની ઉંમર 16 થી 59 વર્ષની વચ્ચે છે તે ઈ શ્રમ કાર્ડ બનાવી શકે છે. અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની શ્રેણીમાં દુકાનનો નોકર, સેલ્સમેન, હેલ્પર, ઓટોચાલક, ડ્રાઈવર, પંચર બનાવનાર, ડેરીવાળા, બધા પશુપાલક, પેપર હોકર, ઝોમેટો અને સ્વીગી, એમેઝોન, ફ્લિપકાર્ટના ડિલિવરી બોય, ઈટ ભઠ્ઠા પર કામ કરનાર શ્રમિક વગેરે સામેલ છે. કઈ રીતે કરવાની આની માટે ઓનલાઈન અરજી? તો ઈ શ્રમ પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ eshram.gov.in પર જવાનું રહેશે. હોમ પેજ પર રજિસ્ટર ઓન ઈ શ્રમ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. નવું પેજ ખોલવા માટે માંગેલી જાણકારી ભરવાની રહેશે. જાણકારી ભર્યા બાદ આધાર કાર્ડથી લિંક મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, તેને દાખલ કરવાનો રહેશે. હવે રજિસ્ટ્રેશન ફોર્મ જોવા મળશે, તેને આખું ભરવાનું રહેશે. જે દસ્તાવેજ માંગેલા છે તેને અપલોડ કરવાના રહેશે. દસ્તાવેજને અપલોડ કર્યા બાદ ફોર્મને એક વખત ફરી ચેક કરી લઈને જે જાણકારી ભરી છે તે સાચી છે કે નહીં તે ચકાસવાની રહેશે. હવે ફોર્મને સબમિટ કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 10 આંકડાનો ઈ શ્રમ કાર્ડ ઇસ્યુ થઈ જશે.